વિભાગે કરેલી આગાહી મુજબ આજે બીજા દિવસે પણ સુરત શહેરની અંદર વરસાદ પડ્યો હતો. વાતાવરણમાં પલટો આવતા સુરત શહેરમાં ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો. 4-6 વાગ્યાના 2 કલાકના જ સમયગાળામાં તો 1.5 ઇંચ કરતા વધુ વરસાદ ખાબકી ગયો. ઉધના પાંડેસરા વિસ્તારથી લઈને પાલ અડાજણ વરાછા સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો. રસ્તાઓ પર નદીઓ વેટ થઈ જતા ચોમાસા જેવી પરિસ્થિતિ સર્જાઈ ગઈ હતી. તો બીજી બાજુ ખેડૂતોની પાકનું નુકસાન થવાની ભીતિને લઈને ચિંતામાં વધારો થઈ ગયો છે. 2 કલાકમાં 1.5 ઇંચ કરતા વધુ વરસાદ પડતા તો સર્વત્ર ઠંડી પ્રસરી ગઈ. ચોમાસું ગયું ન હોય એ પ્રકારની પરિસ્થિતિ પણ જોવા મળી. નોકરી ધંધાથી ઘરે પરત ફરતા લોકોએ રસ્તામાં ઉભા રહી જવાની ફરજ પડી. દેશના ઉત્તરીય ભાગમાં થયેલી હિમવર્ષાને પગલે ગુજરાતમાં અનેક ભાગોમાં ઠંડીનું જોર વધ્યું છે. નલિયામાં 10.5 ડિગ્રી સાથે સિઝનનું સૌથી નીચું તાપમાન નોંધાઈ ગયું છે. વાદળછાયા વરસાદને કારણે વાતાવરણને પગલે ખેડૂતોની ચિંતા પણ વધી ગઈ છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે આગામી 3 દિવસમાં 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. આવતીકાલ સુધી ઉત્તર અને દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદ થવાની સંભાવનાઓ પણ છે. રાજ્યમાં માવઠાની આગાહીને પગલે શિયાળુના પાકને નુકસાન પહોંચે તેમ છે. હવામાન ખાતાએ માવઠાની આગાહી કરતા જણાવ્યું છે કે તારીખ 19ના રોજ દમણ, દાદરાનગર હવેલી, આણંદ, દાહોદ, પંચમહાલ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે તેમ છે. તારીખ 20ના રોજ ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં હળવાથી મધ્યમ વરસાદ વરસશે. આ સમયે પવનની ઝડપ 40 કિલોમીટર પ્રતિ કલાકે પહોંચી શકે તેમ છે. બ્યુરો રિપોર્ટ, ચેનલ આઈ વિટનેસ, સુરત.